કરીએ તો મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા ઈડી સામે રજૂ થયા છે. ઈડીએ રોબર્ટ વાડ્રાની લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી, ત્યારે આજે પણ ઈડી સામે રોબર્ટ વાડ્રા હાજર થશે અને પૂછપરછ કરાશે. ગઈકાલે થયેલી પૂછપરછમાં રોબર્ટ વાડ્રાના વકીલ સુમન જ્યોતિ ખેતાને કહ્યું કે સમન્સ વગર રોબર્ટ વાડ્રા ઈડીએ પહોંચ્યા હતા અને અધિકારીઓના સવાલોના જવાબ આપ્યા હતા. ઈડી જ્યારે પણ બોલાવશે ત્યારે અમે હાજર થઈશું. પૂછપરછમાં રોબર્ટ વાડ્રાએ સંજય ભંડારી અને તેમના પિતરાઈ ભાઈ શિખર ચડ્ઢા સાથે કોઈ પણ વ્યાપારિક સંબંધો હોવાથી ઇનકાર કર્યો છે. સાથોસાથ વાડ્રાએ લંડન સ્થિત સંપત્તિ મામલે કહ્યું કે મારી પાસે કોઈ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે લંડનમાં સંપત્તિ નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ પહેલા તબક્કામાં વાડ્રાને મનોજ અરોરા, સુમિત ચડ્ઢા, સી થંપી અને સંજય ભંડારી સાથેના સંબંધ વિશે પૂછપરછ કરવામાં આવી, જ્યારે બીજા તબક્કામાં વિદેશમાં વાડ્રાની સંપત્તિ વિશે પૂછપરછ કરવામાં આવી અને ત્રીજા તબક્કામાં રક્ષા અને પેટ્રોલિયમ ડીલના વચેટિયા વિશે પૂછપરછ કરવામાં આવી હતી. રોબર્ટ વાડ્રાના નજીકનાએ ભાજપ સરકાર પર કાર્યવાહીનો આરોપ લગાવ્યો છે.